નર્મદા જિલ્લામાં બદલી થયા બાદ આવેલ નવા કલેક્ટર એસ કે મોદીની અધ્યક્ષતામાં સંકલનની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં સાંસદ મનસુખ વસાવા, ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહ તડવી પણ હાજર રહ્યા હતા. સાંસદ મનસુખ વસાવાએ જિલ્લામાં વરસાદ પડવાના કારણે જિલ્લાના રસ્તાઓ તૂટી ગયા છે તે રસ્તાઓનું સત્વરે રિપેર કરવાનું સૂચન કર્યું છે. તો જિલ્લામાં શાળાઓના નવા ઓરડા બનાવવા બાબતે, શિક્ષકોની ઘટ બાબતે અને રાજપીપળા ખાતે ચાલતી આઈટીઆઈમાં યોગ્ય ટ્રેનરો મૂકવા બાબતની પણ રજૂઆત કરી હતી. આપણે બધા વૃક્ષો ઉગાડીએ અને બીજા લોકો કેટલાક એ કાપે તો આવનારા દિવસે વનસૃષ્ટિ ખતમ થઈ જાય. તો વનસૃષ્ટિને બચાવવાના માટે પણ મારો એક પ્રશ્ન હતો અને જે પણ કોઈ જવાબદાર હોય આમાં, એમાં બીટગાર્ડ હોય, વોચમેન હોય કે ફોરેસ્ટર હોય કે આરએફઓ હોય, એની સામે પગલાં લેવા જોઈએ જેના અંડરની અંદર આડી અડખેડાણ થતા હોય. એ આ પ્રકારના મારા અલગ અલગ જિલ્લાના હિતના અને રોજગારીને લગતા પણ પ્રશ્નો હતા, રોડ રસ્તાને લગતા પ્રશ્નો હતા, શિક્ષણનું સ્તર ઊંચું આવે એના માટેના પ્રશ્નો હતા, આરોગ્યને લગતા પ્રશ્નો હતા. અને એક સારી રીતના આજે નવા કલેક્ટર આવ્યા અને એમને બહુ સારી રીતના મિટિંગને હેન્ડલ કરી.